ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈ દિયોદર નાયબ કલેક્ટર એમ દેસાઈ તેમજ વીકે વાઘેલા કેળવણી મંડળના ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને આજે દિયોદર વીકે વાઘેલા હાઈસ્કૂલ કેમ્પસમાં 20 બેડની સુવિધાવાળી કોવિડ 19 કેર સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ કોવિડ કેર સેન્ટરમાં દિયોદર શહેર અને તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર મળશે અને દર્દીઓ માટે માનવતા ગ્રુપ દ્વારા ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ બાબતે ચેરમેન પ્રવીણસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્તમાનની પરિસ્થિતિને ધ્યાને રાખી આ 20 બેડની સુવિધાવાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. કોવિડ કેર સેન્ટર રેફરલ હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીઓને અહીં સારવાર માટે લાવવામાં આવશે અને કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય લોકોને સંક્રમિત ન કરે તે માટે અહીં સેવા આપવામાં આવશે, જેમાં ભોજન વ્યવસ્થાની પણ સુવિધા કરવામાં આવી છે. વધુમાં આવી પરિસ્થિતિમાં વિદેશમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટને પણ અહીં સેવા આપવા આહવાન કર્યું છે. અહીંયા સરસ એક મજાનું કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ છે. જેને પણ સંક્રમણ થાય એ અહીંયા આવીને રહી શકે છે અને બાજુમાં રેફરલ હોસ્પિટલ સરકાર તરફથી આપણે ટ્રીટમેન્ટ ચાલુ છે. જે એની દવાનો કોસ્ટ થાય, જમવાનો કોસ્ટ થાય, એ બધું દવાનો હું કરું છું, જમવાનો માનવતા ગ્રુપવાળા કરે છે. અને આ આપણી એક લડાઈમાં જેમ ભગવાન રામને રામ સેતુ બ્રિજ બનાવવા માટે ખિસકોલીએ પણ મદદ કરી હતી, એમ દરેક નાના મોટા માણસની અહીંયા જરૂર છે. અને ખાસ કરીને આજે મારી અપીલ છે કે આ એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે 10 લાખ સુધી દિવસે કેસ આવી શકે. આટલા જો કેસ આવે તો સરકાર એની મહેનતમાં છે. ઓક્સિજન તો કદાચ અઠવાડિયામાં અવેલેબલ થઈ જશે, પણ મેડિકલ સ્ટાફને આપણે ખૂબ જ ઘટ છે. તો મારી ખૂબ ભારપૂર્વક અપીલ છે કે અહીંયા જે BSc કે BHMS BAMS કે MBBS જે પણ આપણા સ્ટુડન્ટ્સ યંગ સ્ટુડન્ટ્સ હોય જે ફોરેનમાં ભણતા હોય એમને ખૂબ હું દિલથી અને ભારપૂર્વક અપીલ કરું છું કે આ સેન્ટરમાં આપ જોડાઓ અને માનવતામાં આપ સહભાગી થાઓ. એક જાન બચાવશો તો ભગવાન પણ આપણી સામે જોશે.